ઘડિયાળના ચંદામાં ટકટક કરતો સેકન્ડ કાંટો જોઈ મને રોજ વિચાર આવે છે કે આ સેકન્ડ કાંટો કોઈ દિવસ થાકતો નહીં હોય અને આ લોલક પણ હંમેશા ડોલતું જ રહે છે આખો દિવસ ટક 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 કર્યા જ કરે છે શું આમ થવા પાછળ કોઈ આમાં ગતિનો પ્રકાર છુપાયેલો હશે હા મિત્રો કોઈ વસ્તુ કે પદાર્થ નિશ્ચિત સમય અંતરાલમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેને આવર્ત ગતિ કહે છે તો ચાલો આજે આપણે એક આવર્ત ગતિ સમજવા માટે વધુ એક પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ કરવા માટે આપણે એક નાનકડો પથ્થર અને દોરીની જરૂર પડશે સૌ પ્રથમ એક પથ્થરનો ટુકડો લઈ તેને દોરી સાથે બાંધો અને દોરીનો બીજો છેડો હાથ વડે પકડી બીજા હાથે પથ્થરને એક છેડા તરફ ખેંચી મુક્ત રીતે છોડો આમ કરવાથી પથ્થર એક દિશા તરફથી બીજી દિશા તરફ અને ત્યાંથી પાછો એની એ જ દિશા તરફ આવે છે જે આવર્તનનો પ્રકાર દર્શાવે છે એવી જ રીતે આપણે પથ્થરને ગોળ ફેરવીશું તો પણ અહીં પથ્થરનો ટુકડો ગોળ ફરતા એ જ દિશામાં પોતાનું એક આવર્તન પૂરું કરી પરત આવે છે તેથી આ ગતિને પણ આવર્ત ગતિ કહે છે આમ નિયત સમયમાં આવર્તન પૂરું કરતો હોવાથી પથ્થર પણ એક આવર્ત ગતિ કરે છે તેમ આપણે કહીશું હા હવે સમજાયું કે લોલક પણ આવર્ત ગતિ જ કરે છે અરે વૃક્ષોની ડાળીઓ પણ હવાના કારણે આવર્ત ગતિ કરે છે મેદાનમાં ફરતો હિંચકો આપણને એના ઉપર બેસી અને હિંચકા ખાવાની ઘણી મજા આવે તે પણ આગળથી પાછળ આગળથી પાછળ સતત ગતિ કરે છે એ પણ આવર્ત ગતિ જ છે સ્કૂલનો બેલ વગેરે આવર્ત ગતિના જ ઉદાહરણો છે તો આપણે આજે સંગીતના સાધનોને પણ જોઈએ અહીં આપણે જોયું કે ગીતારના તારની ગતિ અને તબલા વગાડતી વખતે તબલાની સપાટીની ગતિ આ બધા જ આવર્તકાળના ઉદાહરણ છે આવા તો અન્ય ઉદાહરણો આપણી આસપાસ ઘણા બધા જોવા મળે છે જેમ કે ચાલતી સાયકલના પૈડાની ગતિ સિલાઈ મશીનના સોયની ગતિ સિલાઈ મશીનના પૈડાની ગતિ વગેરે આવર્તકાળની જ ગતિ છે ટૂંકમાં ઉપર નીચે આગળ પાછળ વર્તુળાકાર કરે ગતિ કરતો હોય પરંતુ નિશ્ચિત સમય અંતરાલમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેને આવર્ત ગતિ જ કહીશું તો સમજ્યા ને દોસ્તો કે ઘડિયાળનું લોલક અને પેલા સેકન્ડ કાંટા બંને આવર્ત ગતિ જ કરે છે